વાપી કરવડ અને ડુંગરી ફળ્યા વિસ્તારમાં કપાડીના વાડાઓમાં નામચીન કંપનીઓના કેમિકલ યુક્ત વેસ્ટના જથ્થાનો બારોબાર નિકાલ કરવામાં આવે છે કપાડીના આડમાં વેસ્ટ કેમિકલ વેસ્ટ ના બાયોમેડિકલ વેસ્ટના જથ્થાનો કારોબાર વાપી કરવડ અને ડુંગરી ફળ્યા વિસ્તારમાં બગાના વાડાઓ ધમધમી રહ્યા છે પુઠાને પ્લાસ્ટિકના નાડમાં વિવિધ કંપનીઓના વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે જેમાં વાપી અને તમણની નામચીન કંપનીઓના વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટના કાળા સામ્રાજ્ય ચાલી રહ્યા છે કંપનીઓ વાળાઓ કાયદા નિયમોને ખિસ્સામાં રાખી ગેરકાયદેસર રીતે બંગાર વાળાઓને કંપનીના વેસ્ટ કોઈ પણ નું પાલન કર્યા વિના બારોબાર વેસ્ટ નો નિકાલ કરી રહ્યા છે જેમાં વાપીના ભંગારીયાઓ ખાસ ભૂમિકા ભજવી રહ્યા છે વાપીની નામચીન કંપનીઓ કંપનીઓવાળાઓ કંપનીમાંનું બાયોમેડિકલ વેસ્ટ અને કેમિકલ પદાર્થ સરકારની ગાઈડલાઇન બહાર બારોબાર સગે વગે કરવા માટે વાપીના કબાડીઓનું ચયન કરે છે કબાડીવાળાઓ આજ વેસ્ટ નિકાલ માટે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે અને ભંગારવાળાઓ કંપનીઓથી કેમિકલ યુક્ત કચરો ઉઠાવી ડુંગળી ફળિયાને કરવડ વિસ્તારમાં એકત્રિત કરે છે અને તેમાંથી કામની વસ્તુ અલગ કરી બાકીનો વેસ્ટ આગમાં સળગાવી મૂકવામાં આવતું હોય તો લિક્વિડ જમીનોમાં દફન કરવામાં આવતું હોય છે જેના કારણે જમીન સ્તર વરસાદના પાણી ખરાબ થાય છે અને ખેતીને નુકસાન થાય છે સાથે જનજીવનને પણ અસર થાય છે વારંવાર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના બનાવ બનતા હોય છે પણ કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી ભંગારવાળાઓનું મનોબળ વધુ મજબૂત થાય છે અને તેઓ ખુલ્લે આમાં કાવતરા કરતા હોય તેવું જણાવે છે ડુંગળી ફળિયામાં રેસિડન્ટ અને સ્કૂલની બાજુમાં અનેક વખતે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના કિસ્સા નોંધાયા તેમ છતાં તંત્ર તરફથી કોઈ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી વાપી નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ તો પોતાના કાર્યકાળમાં માત્ર ઉદઘાટન અને રિબીનો કાપવામાં વ્યસ્ત રહ્યા છે નવા પાલિકા પ્રમુખની શું રણનીતિ હશે તે જોવાનું રહ્યું વાપી જીપીસીબી તો જાણે ઇન્ડસ્ટ્રીઝ વાડાઓના ગોદમાં બેસી ગઈ હોય તેવું જણાય છે પોલીસ પ્રશાસન તરફથી ભંગાર વાડાઓને કેમેરા અને ફાયર સેફ્ટી મૂકવાના આદેશ અપાયા છે પણ હજી એનું કોઈ પાલન થયું દેખાતું નથી તંત્ર પ્રશાસનના ઢીલા વર્તનથી આમ નાગરિકને મોટું નુકસાન થઈ રહ્યું છે કરવડ વિસ્તારમાં એક નજર કરો તો વાપીની નામચીન કંપનીઓના વેસ્ટ જોવા મળશે જેમાં કાલી પીળી લાઇટ હોય કે અંબોલી જંબોલી હોય વિવિધ કંપનીઓના વેસ્ટ જોવા મળશે પણ વાપી જે બી સીબી અધિકારી જાણે કોઈના દબાવમાં હોય તેવું લાગી રહ્યું છે તેમાં પટેલ સાહેબ તો બહુ જૂના છે તેમને તો વાપીના નાના મોટા માથાઓ બધા જ ઓળખતા હશે અને સાહેબ તેઓને સારી રીતે ઓળખતા હશે હવે એમાં પટેલ સાહેબની સુનડે છે તે સાહેબ જાણે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું પછી ખાલી દિવાળીમાં મીઠાઈ અને લક્ષ્મી છાપ ફટાકડાના વ્યવહાર જ સાચવશે